नमस्ते बाळ मित्रों, आज आपणे जोईशुं पाठ्यपुस्तकना पेज नंबर 13 उपर चेप्टर नंबर 2 संख्यानी गमत। आवो आपणे जे स्वाध्यायपोथीमां जोई गया छीए ने, चलो फरी एकवार तेने आपणे समझीए। जो अहींया जे राधिका, गौरी, विकी, इंद्रा अने सुनील आंबलीना बी बी एटले के तेमने आ कचुका भेगा कर्या छे। तो चलो आपणे आ बधा जे बाळको छे तेने केटला कचुका भेगा कर्या छे ते आपणे विगतवार जोईए। जो सौथी पहेला जे राधिका छे, तो राधिकाए केटला कचुका भेगा कर्या छे? 24। त्यारबाद गौरीए 47, सुनीले 29, इंद्राए 54 અને વિકીએ 42 કચુકા ભેગા કર્યા છે। હવે તેના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। જો સૌથી પહેલા છે ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે। સૌથી વધુ અહીંયા કયા છે? જુઓ 42, 24, 47, 29 અને 54। તો સૌથી વધારે કયા છે? 54 છે। તો 54 કોને ભેગા કર્યા છે? ઇન્દ્રાએ। તો આપણે શું લખવાનું છે કે ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે। ત્યારબાદ છે વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા જે કચુકા વધારે ભેગા કરશે। હવે એમ જોવાનું વિકીએ કેટલા કચુકા ભેગા કર્યા છે? તો 42 છે। અને ત્યારબાદ સુનિલે કેટલા કર્યા છે? સુનિલે 29। હવે આપણે શું કરવાનું છે? 42માંથી 29 જાય તો કેટલા રહેશે? 42માંથી 29 જાય તો આવી રીતને કરી લેવું। જો 29 છે તો 39, 40, 41 અને 42 તો કેટલા આવશે? 4। તો આપણે અહીંયા શું લખશું? ખાલી જગ્યામાં 4 લખવાનું છે। ત્યારબાદ છે જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે। હવે આપણે એમ જોવાનું છે કે રાધિકાએ કેટલા કચુકા ભેગા કર્યા છે? તો રાધિકાએ 24 કચુકા ભેગા કર્યા છે। હવે આપણને શું કીધું છે પ્રશ્નમાં કે જો હજી 6 કચુકા વધારે મેળવે તો 24 અને 6, તો 24 અને 6 કેટલા થશે? 30। તો તમને ખાલી જગ્યામાં શું લખવાનું છે? 30। ત્યારબાદ છે કેટલા બાળકો પાસે 40 કરતાં વધારે કચુકા છે? હવે આપણને અહીંયા જોવાનું છે કે જે બાળકોએ કચુકા ભેગા કર્યા છે તેનામાંથી આ શું છે, 40 કરતાં વધારે કોની પાસે છે? જો અહીંયા 42 છે તો 40થી વધારે થશે, ત્યારબાદ 24 40થી ઓછા છે, ત્યારબાદ 47 47 વધારે થશે, ત્યારબાદ છે 29 પણ કેવા છે, 40થી ઓછા છે, અને આ છે 54। તો 42, 47 અને 54 કેટલા થશે? 1, 2 અને 3। તો 3 બાળકો આવશે અહીંયા, એટલે તમને ખાલી જગ્યામાં શું લખવાનું છે? 3 લખવાનું છે। ત્યારબાદ છે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર પડે। હવે આપણે એમ જોવાનું છે કે 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર પડે એટલે શું થશે? 50માંથી 3 જાય તો કેટલા રહેશે? 47, 47 રહેશે। તો આપણે શું જોવાનું છે કે 47 કચુકા કોને ભેગા કર્યા છે? હવે તમને અહીંયામાંથી 47 ક્યાં દેખાય છે? અહીંયા છે 47, તો 47 કચુકા કોને ભેગા કર્યા છે? ગૌરીએ। તો અહીંયા શું આવશે? ગૌરી। ત્યારબાદ છે સુનિલ પાસે 40 કરતાં 2 કચુકા ઓછા છે। હવે 40 કરતાં 2 કચુકા ઓછા એટલે કેટલા થશે? 29। તો 29 છે સુનિલ પાસે, આપણે જોઈ લઈએ તો સુનિલ પાસે છે ને 29। અને ત્યારબાદ છે ખાલી જગ્યા પાસે 40 કરતાં 2 કચુકા વધારે છે। હવે 40 કરતાં 2 વધારે એટલે શું થશે? 40 અને 2નો સરવાળો એટલે કેટલા થશે? 42। હવે એમ જોવાનું છે કે 42 કચુકા કોને ભેગા કર્યા છે? તો આ વિકી છે, તો વિકી તમને દેખાય છે ને અહીંયા 42 કચુકા, તો તમને અહીંયા શું લખવાનું છે? વિકી। હવે ખબર પડી ગઈ આ જે બાળકોએ કચુકા ભેગા કર્યા છે તેના ઉપરથી તમને આ નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે।